તથા પાંચ જેટલા પ્રશ્ન હોય છે જે કે ગુજરાતી વ્યાકરણ ઇંગ્લિશ વ્યાકરણના હોય છે અને એ બધા જ પ્રશ્નો છે અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા પ્રશ્ન હોય છે તો આ બધા જ ભાગ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બોલ ઓન કરી પ્લેલિસ્ટમાં જઈ ઓનલાઈન ટેસ્ટ ઉપર ક્લિક કરી અગાઉના બધા જ ભાગ જોઈ શકશો આ ઉપરાંત આ બધા જ ભાગની પીડીએફ મેળવવા માટે તમે અમારી એપ્લિકેશન માસ્ટર માઇન્ડ એજ્યુકેશન ડાઉનલોડ કરી શકો છો તેમાં ફક્ત એકસો એક રૂપિયામાં તમે આવા બધા જ ભાગ તથા અગાઉની પરીક્ષાના ત્રીસ પેપર પણ જોઈ શકો છો તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરી આપણે બારથી થી પંદર મિનિટમાં પૂરા કરીએ છીએ અને એના જેવા જ બીજા કયા પ્રશ્ન પૂછાય છે તેની પણ ચર્ચા કરીએ છીએ તો ચાલો આપનો વધુ સમય ન લેતા આજની આપણી ટેસ્ટ શરૂ કરીએ આ ઉપરાંત મિત્રો યાદ રાખજો આવતા બુધવારે

બાર મહિનાના બાળકને આશરે કેટલા દાંત હોય છે બાર દસ ચાર કે આઠ જો બાર મહિનાનું બાળક હોય તો એને આશરે કેટલા દાંત હોય છે તો આશરે આઠ જેટલા દાંત હોય છે આમાં તમને એવું પૂછે કે દુધિયા દાંતની સંખ્યા કેટલી હોય છે દુધિયા દાંત એટલે કે ટેમ્પરરી ટીથ જેની સંખ્યા વીસ હોય પરમાનન્ટ ટીથની સંખ્યા બત્રીસ હોય દાંત આવવાની શરૂઆત છ થી સાત મહિને થાય દાંત પરમાનન્ટ ટીથ આવવાની શરૂઆત છ થી સાત વર્ષે થાય દાંતની ઉપર આવેલા કવરને ઇનેમલ કહેવાય દાંત શેનો બનેલો હોય તો ડેન્ટિલ નામના પદાર્થનો બનેલો હોય છે આટલી વસ્તુ આમાં ખાસ લખી લેજો દાંતનો પ્રશ્ન પૂછાય છે તો આમાંથી જ હશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ન્યુબોર્ન બેબીમાં ફિઝિયોલોજિકલ જોન્ડીસ ક્યારે જોવા મળે છે બીજા અઠવાડિયાના અંતે પહેલા અઠવાડિયાના અંતે બીજા દિવસે કે પહેલા દિવસે જ તો ન્યૂબોર્ન બેબીમાં ફિઝિયોલોજિકલ જોન્ડીસ ના બે પ્રકાર છે ફિઝિયોલોજિકલ અને પેથોલોજીકલ તો ફિઝિયોલોજીકલ નાના બાળકમાં જોવા મળે એ જોન્ડિસ મોટા ભાગે ફિઝિયોલોજીકલ હોય અને ફિઝિયોલોજીકલ જોવા મળે છે છે નીચેનામાંથી કયા રોગમાં એક્ટિવ ઇમ્યુનિટી ઉત્પન્ન થાય છે રૂબેલા મિઝલ્સ ચિકનપોક્સ કે ડીપથેરિયા તો એક્ટિવ ઇમ્યુનિટી પેસિવ ઇમ્યુનિટી ઇમ્યુનિટીના પ્રકાર ખાસ યાદ રાખજો

તો ભારતીય રેડક્રોસ સોસાયટીની સ્થાપના ક્યારે થઈ હતી તો સાચો જવાબ આવે છે ઓગણીસોને વીસમાં થઈ હતી આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ વધુમાં વધુ કેટલા સમય સુધી લઈ શકાય છે બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ કે સાત વર્ષ તો ઓસીપી ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ ક્યારે સુધી લઈ શકાય

સાચો જવાબ આવે છે વિટામિન ઈ ની ઉણપને કારણે બંધુત્વ આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલા મિત્રો એક અગત્યની જાહેરાત કે અમારા દ્વારા એક નવો કોન્સેપ્ટ એટલે કે ઈ ક્લિનિકનો કોન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યું છે ઈ ક્લિનિક કોણ કરી શકે તો કોઈ પણ વ્યક્તિ એ એનએમએબલ્યુ અથવા કોઈ દુકાનદાર પણ કરી શકે ઈ ક્લિનિકમાં શું હોય કેવી રીતે નફો થાય અને કેવી રીતે ચલાવવાનું તેની વધુ માહિતી માટે તમે અમારા નંબર સેવન નાઇન ફોર ફાઇવ સિક્સ ટુ વન ટુ સિક્સ

ઉપરના તમામ કહેવામાં આવે છે તો પાવડર હોય અને એમાં લિક્વિડ ઉમેરો તો એવી દવાઓને શું કહેવાય છે તો સાચો જવાબ આવે છે સસ્પેન્શન કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે હાથના પંજામાં કુલ કેટલા હાડકાઓ હોય છે બોનનો પ્રશ્ન છે કે હાથના પંજામાં અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નમાંથી લીધો છે કેટલા હાથના પંજામાં કેટલા હાડકા હોય એકવીસ પંદર સત્તર કે ઓગણીસ તો હાથના પંજામાં ટોટલ કેટલા હાડકા હોય તો આપને ખબર જ છે કે એ પાંચ મેટાટાસલ બોન અને ચૌદ ફેલેન્જીસ ટોટલ અગિયાર ઓગણીસ જોઈએ આઈડીએસપી માટે ક્યુ સાચું છે ફૂલ ફોર્મ લખવાનું છે ઇન્ડિયન ડિઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામ ઇન્ડિયન ડિઝીઝ સ્પેસિફિક પ્રોગ્રામ ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામ ડાયરિયા સર્વેલન્સ પ્રોગ્રામ તો સાચો જવાબ આવે છે આઈડીએસપી એટલે શું થાય તો કે ઇન્ટીગ્રેટેડ સર્વેલન્સ પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્નો જોઈએ દૂધને જંતુ મુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ છે બધાને આવડે ઓપ્શનની પણ જરૂર ન પડે છતાં પણ ઓપ્શન આપેલા છે સ્ટીમિંગ ઇવાપોરેશન સ્પેચ્યુરાઈઝેશન કે ઓટો ક્લેવિંગ તો સાચો જવાબ આવે છે દૂધને જંતુમુક્ત કરવાની સાચી પદ્ધતિ છે દોઢસો કે બસો તો સો એમ માતાના ધાવણ બ્રેસ્ટ ફીડીંગમાંથી કેટલી કેલરી મળે છે તો સાચો જવાબ આવે છે સો એમ માતાના ધાવણ સિત્તેર કેલરી મળે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે દલપત રામનું લક્ષ્મી નાટક ખાસ ફેમસ છે યાદ રાખજો દલપત રામનું લક્ષ્મી નાટક ગ્રીકની કઈ અનુવાદ છે ઓપ્શન છે પ્લુટો પ્લુટોરિયા પ્લુટસ કે એક પણ નહીં તો દલપતરામ નું લક્ષ્મી નાટક છે એ શેનું અનુવાદ છે તો પ્લુટસનું અનુવાદ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન

સાચો જવાબ આવે છે ઇંગ્લેન્ડની મુસાફરી એ પ્રવાસ દર્શન કરતું પુસ્તક છે આજનો નેક્સ્ટ પ્રશ્ન આવે છે તું મો સંભાળીને બોલજે વાક્ય કયા કાળનું વ્યક્ત કરે છે તું મો સંભાળીને બોલજે ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાન કાળ કે એક પણ નહીં તો સાચો જવાબ આવે છે તું મો સંભાળીને બોલજે એ ભવિષ્યકાળનું વાક્ય છે

સાસુજી પપ્પાજી મમ્મીજી મામાજી જી પરિવારમાં આદર આપીએ ગુરુજી તો આદર સૂચક શબ્દમાં પાછળ જી આવે છે તો આદર સૂચક નિપાત કયો છે તો કે માનવાચક નિપાત જી એ આદર સૂચક નિપાત છે આજનો જય તો પણ સુધા એ ભારવાચક નિપાત છે આજનો નેક્સ્ટ પ્રશ્ન અને તેના પછી આપણે જોશું ચેકપોટ પ્રશ્ન

આ હતા સવાલ અમારા જવાબ તમારા વીસ ક્વેશ્ચન આપને વિડીયો સો ટકા ગમ્યો છે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક તો તમારે સો ટકા કરવી જ પડે તમારી લાયક એ અમારું મોટિવેશન છે અને આજનો જે પ્રશ્ન જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપ્યા બાદ અમારી ટેલિગ્રામ ચેનલમાં જરૂર થજો જ્યાં જેકપોટ પ્રશ્નનો અમે સાચો જવાબ તથા વિજેતાનું નામ જાહેર કરીએ છીએ આજનો પ્રશ્ન પ્રશ્ન ખૂબ જ અને આજના દિવસને લગતો પ્રશ્ન આજનો દિવસ એટલે તમને ખબર છે કે આજનો દિવસ એટલે કે વર્લ્ડ મેન્ટલ દિવસ નું સૂત્ર શું છે એની થીમ હોય છે દરેક દિવસની તો આજના દિવસની થીમ શું છે તે તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે આ હતા સવાલ જવાબ તમારા વીસ ક્વેશ્ચન વિડીયો ગમ્યો તો લાઈક અને શેર જરૂર કરજો આવા જ વિડીયો જોવા માટે અમારી વોટ્સઅપ નંબર પર જોઈન કેરટેલ લખીને મોકલી શકો છો આવા વિડીયોની પીડીએફ માટે તમે અમારી એક માસ્ટર માઇન્ડ એજ્યુકેશન ડાઉનલોડ કરી શકો છો જો હેલ્થની કઈ તૈયારી કરતું તમે ગ્રુપ ધરાવતો તો આ નંબરને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો અમારે વિડીયોની ફાઇલ મેળવવા માટે તમે શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર